હવે આપણે સ્વાધ્યાય 4.3 એમાં દાખલ નંબર 2 ની શરૂઆત કરીએ. 4 માસની ચલે સરેરાશ મેળવી. મિત્રો, આ પ્રકારનો દાખલો છે એ પરીક્ષાની અંદર તમને 3 થી 4 પૂછી શકાય છે, 3 થી 5 પૂછવા મળે છે. અને ચલે સરેરાશ દાખલા આપણે ચર્ચા કરીએ તેમ પરીક્ષામાં પૂછાય છે. અગાઉના દાખલામાં આપણે 3 વર્ષની ચલે સરેરાશ રહી શોધાય એ જોયું. આ દાખલાની અંદર 4 માસની ચલે સરેરાશ રહી મેળવવાની છે એ જોવું. તમને માસ આપી દેવા છે જાન્યુઆરી લઈને ડિસેમ્બર સુધી, બરાબર છે? અને ત્યાર પછી એને સમય આપી દેવાનો છે 1, 2, 3, 4, 5, 6, 12 માસ. તમને શેરનો ભાવ આપવો છે રૂપિયા, ભલે 253 થઈને 200 મોકલે છે, પણ દાખલા વિશે તો સૌથી પહેલા પણ સરવાળો લેવાનો છે. 4 માસના ચલે સરેરાશનો સરવાળો અગાઉના દાખલા પણ અગાઉના દાખલા અને આ દાખલામાં એટલો ફરક છે કે અગાઉ 3 વર્ષની ચલે સરેરાશ શોધવાની, જ્યારે અહીંયા 4 માસની ચલે સરેરાશ શોધવાની છે. એટલે એક કારણ હશે બબ્બે કિંમતના સરવાળા. આનો જે તમે સરવાળો કરશો એમાં બબ્બે કિંમતના સરવાળા તમારે લઈ લેવાના અને છેલ્લે આપણે સરેરાશ કદાચ મેળવીશું. એમાં તમારે 4 માસની છે એ છતાં પણ ભાગ્યા 8 કરવાનો છે. કારણ કે પેલા 4 માસનો સરવાળો પછી 2 માસ એટલે 4 × 2 = 8 માસ વડે તમારે ભાગવા પડશે, ત્યારે તમને 4 માસની ચલિત સરેરાશ પ્રાપ્ત થશે. હવે આગળ શરૂ કરીએ. સૌથી પહેલા 4 વર્ષની ચલિત સરેરાશ શોધવાની એટલે 5 માસ, 4 વર્ષની શોધવાની એટલે 5 વર્ષ. ખાસ મિત્રો ધ્યાન આપજો કે પહેલી 2 કિંમતો અને છેલ્લી 2 કિંમતોમાં તમારે 2 સમજી લેવાનું રહેશે. તમે પણ ખાવાની ફરજિયાત, બરાબર છે? કામ હશે એવું થાય. ત્યાર પછી તમારે આ પહેલી 4 કિંમતો વાહિની 1, 2, 3 અને 4 એ કિંમતોનો તમારે સરવાળો કરવાનો. ક્યાં પહેલી 2 કિંમત પછી 1 કેજીની છોડીને બાકીની કિંમતો લખવાની છે, બરાબર છે? અને પહેલી 2 કિંમતો સાથે લખવાની છે અને છેલ્લી 2 કિંમતો સાથે લખવાની છે. બાકી બધી કિંમતો 1 કેજીની છોડીને તમારે લખવાની છે. આ ખાસ ધ્યાન રાખો, એટલે ભૂલ ભાવ પર અવકાશ રહેશે નહીં, બરાબર છે? તો 2 કિંમત લખ્યા પછી 1 કેજી છોડી છે એમાં સરળ વધવાને પહેલી 4 કિંમત 253, 231, 350 અને 261 એ 4 માં સરવાળો અહીંયા થશે 1,095, બરાબર છે? હવે આગળ દાખલાની મુખ્ય બાકી કિંમતો લેવાની છે. હવે 1,095 ત્યાર પછી તમારે એક આગળ લખ્યો હશે એના પછી 1 કેજી ખાલી હશે, બરાબર છે? ત્યાં સરવાળો લઈશું તો 1,095, બરાબર છે? એમાંથી સ્વાભાવિક છે કે પહેલી કિંમત લીધેલી છે માઇનસ કરવાની અને જે કિંમત હજુ નથી લીધી એ પ્લસ કરવાની. એ 3 વર્ષની 40,000માં સમજાવવાનું છે, એટલે 11,004 થશે. હવે 11,004 સરવાળો ઉપર એના પછીની કિંમત જે અહીંયા લઈ લીધેલી છે એને બાદ કરીશું અને અહીંયા જે નવી કિંમત નથી લીધી એને પ્લસ કરીશું, એટલે 11,039 થશે. પછી 2 કિંમત એટલે 1104 / 1149 એટલે 2,245 એટલે 2,245 થશે.
પછી કિંમત છોડવાની 1139 52 એટલે 2100 થશે, પછી કિંમત છોડવાની 1139 એટલે હવે આ આવશે 1052, એના પછીની કિંમત પણ 1052 એટલે 2104 થશે, બરાબર છે. એ પ્રમાણે હવે 1052 ચાર